હેલો દોસ્તો, હું નિકી ગોંડલિયા, આપ સૌનું મારો તેકડી માલિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ડેઇલી ને કરંટ અફેર જોઈએ છીએ કે જેમાં આજની તારીખ છે 4/2/2020 ને. તો મિત્રો, આજે આજના દિવસમાં શું થયું, તો મિત્રો ચાલો જોઈએ આજના ભારતમાં શું થયું છે અને તેમજ ગુજરાતમાં પણ નવા નવા જે કરંટ અફેર છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો ચાલો જોઈએ 4/2/2020 કંઈક નવું શીખીએ. મિત્રો, આજે કયો દિવસ છે? પહેલો જ ક્વેશ્ચન, 4 ફેબ્રુઆરી અને 2020. હા મિત્રો, વર્લ્ડ કેન્સર ડે, વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે. આ કાર્યક્રમ વિશ્વના લોકોને કેન્સરની વિરુદ્ધ લડાઈ લડવા માટે એકબીજાની સાથે ભેગા મળીને લડવા પ્રેરિત કરવામાં આવે છે. મિત્રો, આપણી માટે ઇમ્પોર્ટન્ટ કયો છે, એ છે 2020ની વિશ્વ કેન્સર દિવસથી. કઈ છે? આઈ એમ એન્ડ આઈ વિલ. ઓકે મિત્રો, કઈ છે? આઈ એમ એન્ડ આઈ વિલ. તો વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જાય એ છે આઈ એમ એન્ડ આઈ વિલ. મિત્રો, એ પણ યાદ રાખવાનું છે કે વર્લ્ડ કેન્સર ડે છે એની રિબિન જો તમે કેવી છે, પર્પલ કલરની. ઓકે મિત્રો, આ પણ યાદ રાખવું પડે કે પર્પલ કલરની છે એ વર્લ્ડ કેન્સર ડે ને થીમ છે. શ્રીલંકા, આ દિવસે મિત્રો 4 ફેબ્રુઆરી શ્રીલંકા દિવસ એ સ્વતંત્ર છે. તો 4 ફેબ્રુઆરી 1947 ના દિવસે બ્રિટિશ શાસનમાંથી શ્રીલંકા સ્વતંત્ર થયું. શ્રીલંકાને 1972 સુધી સિલોન તરીકે ઓળખતું, પણ પછી શ્રીલંકા તરીકે ઓળખાણું. શ્રીલંકાનું સૌથી મોટું શહેર કયો છે? કોલંબો. રાષ્ટ્રપતિ હાલમાં કોણ છે? ગોટાબયા રાજપક્ષે. મુખ્યમંત્રી મહિન્દા રાજપક્ષે છે. મિત્રો, આ શ્રીલંકા વિશે આપણે જોયું 4 ફેબ્રુઆરી શ્રીલંકાનો સ્વતંત્ર દિવસ. હવે જોઈએ મિત્રો કે આજમાં ક્યાં ક્યાં ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આજના દિવસોમાં. તો મિત્રો, ક્વેશ્ચન પૂછાય કે હાલમાં 12th Annual સાઉથ એશિયા કોન્ફરન્સ ક્યાં યોજવામાં આવી હતી. તો મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ આવી કોન્ફરન્સ યોજાણી હોય અને તમને કંઈ આવડે નહીં તો તેમાં ન્યૂ દિલ્હી લખી નાખવાનું. સમજાણું? તો આવી જે એન્યુઅલ સાઉથ એશિયા કોન્ફરન્સ છે એ ક્યાં હોય? ન્યૂ દિલ્હી, કે જે 28 જાન્યુઆરી 2020 યોજાની હતી. તેનો વિષય શું હતો? નેબરહુડ ફર્સ્ટ પોલિસી, રિજનલ પરસેપ્શન. અને એના જે કોને હોસ્ટ કરી હતી, તો આપણા કોણ છે મિત્રો? ડિફેન્સ મિનિસ્ટર, કે જે રાજનાથ સિંહ છે. નેક્સ્ટ, તાજેતરમાં અડુ પર્યટન ક્ષેત્રની સ્થાપના કરવા કયા દેશ સાથે 5 MOU કરવામાં આવ્યા? માલદીવ્સ. ઓકે મિત્રો, માલદીવ્સના આના પહેલાનું લેક્ચરમાં પણ આપણે માલદીવ વિશે માહિતી મેળવી છે. તો ભારત અને માલદીવ્સ અડુ અટોલના 5 ટાપુ પર પ્રવાસન માટે MOU કર્યા છે, જેના CM સોલિત, જે તમે અહીં જોવો છો CM હોલિત છે. તો યાદ રાખજો, 5 MOU કરવામાં આવ્યા છે. કોની સાથે? માલદીવ સાથે. નેક્સ્ટ, હાલમાં બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો? તો 1970. મિત્રો, તમે જોઈ રહ્યો છો 1970 એ શું છે? મિત્રો, આ ફિલ્મ એવોર્ડનું આયોજન બ્રિટનના લંડનમાં આવેલા રોયલ એલ્બર્ટ હોલમાં થયું હતું. અને આ ફિલ્મે કુલ કેટલા 7 એવોર્ડ આપવામાં આવ્યા છે? કેટલા મિત્રો? 7 એવોર્ડ આપવામાં આવ્યા છે. આ મૂવી છે 1917, એક મૂવી છે. 1970 એ આખી સ્ક્રિપ્ટ થયેલી છે. નેક્સ્ટ જોઈએ, હાલમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા કિશોર કુમાર સન્માનિત કોને સન્માન કરવામાં આવ્યો છે? કિશોર કુમાર સન્માન કોને આપવામાં આવ્યો છે મિત્રો? તો મિત્રો, આ તમે જોયો છો એ છે, કોણ છે? વહીદા રહેમાન. વહીદા રહેમાનનો જન્મ છે તમિલનાડુમાં થયો છે, જે હાલમાં મદ્રાસમાં રહે છે. તેને ઘણા બધા એવોર્ડ, જેમ કે ફિલ્મ અચીવમેન્ટ એવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવેલા છે. મિત્રો, એવોર્ડના રિલેટેડ ક્વેશ્ચન વારંવાર ગમે એક્ઝામમાં પૂછાતા હોય છે, તો યાદ રાખજો કિશોર કુમાર સન્માન, વહીદા રહેમાન. ભારતીય ઓલિમ્પિક સંઘ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમના સદભાવના દૂત તરીકે તાજેતરમાં કોની પસંદ કરવામાં આવી? તો સદભાવના દૂત તરીકે પસંદગી કરવામાં આવી છે એ છે સૌરવ ગાંગુલી, દાદાને. ઓકે, ઓલિમ્પિક 24 જુલાઈથી 2 ઓગસ્ટ 2020 દરમિયાન રમવામાં આવશે. હમણાંથી શરૂ થશે મિત્રો આઈપીએલ પણ, આઈપીએલ ઓલિમ્પિક. ઓકે મિત્રો, ઓલિમ્પિક જે 24 જુલાઈથી 2 ઓગસ્ટના શરૂ રમવાની છે. ઓલિમ્પિક જાપાનની અંદર રમવામાં આવશે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણમાં કયું મિત્રો? મધ્યપ્રદેશ, MP. આ યોજના છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, એના વિશે થોડીક જોઈ લઈએ. આ યોજના 1 જુલાઈ 2017ના રોજ તમામ જિલ્લામાં લાગુ પાડવામાં આવી હતી. આ યોજનામાં ગર્ભાવસ્થા મહિલાઓને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ યોજના અંતર્ગત મધ્યપ્રદેશને 1,400,000 લાભાર્થીઓને આ યોજના સાથે સંકળાયેલા છે. અને મિત્રો, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે એ તમે સિમ્બોલ પણ જોયો છો, એનું ફૂલ ફોર્મ મિત્રો શું છે? મેં એનું શોર્ટ ફોર્મ PM
PMVY. ઓકે મિત્રો, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. તો મિત્રો, થોડુંક મધ્યપ્રદેશ વિશે પણ જાણી લઈએ. મધ્યપ્રદેશનું ગઠન 1 નવેમ્બર 1956, રાજધાની ભોપાલ છે. હાલના મુખ્યમંત્રી કોણ છે? કમલનાથ છે. રાજ્યપાલ લાલજી ટંડન, એની લોકસભાની સીટ કેટલી છે? 29. રાજ્યસભાની સીટ 11, આપણી જેમ જ છે. વિધાનસભાની સીટ 230 છે. રાષ્ટ્રીય ઉદ્યાન અગત્યના પણ જોઈ લઈએ, ક્યાં ક્યાં છે? કાન્હા કિસલી રાષ્ટ્રીય ઉદ્યાન, બાંધવગઢ, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, સંજય રાષ્ટ્રીય ઉદ્યાન, સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. અહીંયા આપણું છે મધ્ય પ્રદેશ. થોડાક ગુજરાત વિશે પણ જાણીએ. ફાટક મુક્ત ગુજરાત અંતર્ગત ગુજરાતની કેટલી નગરપાલિકા વિસ્તારમાં ફોર બ્રિજ અને અંડર બ્રિજ બનાવશે? ટોટલ કેટલી છે મિત્રો? 20 નગરપાલિકા છે કે જેને ફાટક મુક્ત કરવામાં આવશે. થોડાક એના વિશે માહિતી મેળવી લઈએ. ફાટક મુક્ત ગુજરાતની નેમ થશે સાકાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 20 નગરપાલિકાના વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ, 16 રેલવે ઓવરબ્રિજ અને 10 અંડરબ્રિજના નિર્માણ માટે 757.37 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપેલી છે. મિત્રો, આ જે રેલવે બ્રિજ છે ક્યાં ક્યાં છે? ઓખા, પાલિતાણા, પાટણ, તલોદ, વિસનગર, કરમસદ, ઉમરેઠ અને બારડોલી, પ્રત્યેકમાં એક રેલવે ઓવરબ્રિજ રાખવામાં આવશે. વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં પ્રત્યેક 2 ઓવરબ્રિજ રાખવામાં આવશે. સિક્કા, નડિયાદ, બોપલા, ઘુમા, ઉના, કેશોદ, ડીસા, પેટલાદ અને વ્યારા, પ્રત્યેકમાં 1-1 રેલવે અંડરબ્રિજ અને ગાંધીધામમાં 2 રેલવે અંડરબ્રિજ. મિત્રો, આપણી માટે શું ઇમ્પોર્ટન્ટ છે? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની છે કે ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓને ફાટક મુક્ત છે? તો 20. ચાઇલ્ડહુડ ન્યુમોનિયા પરનું વિશ્વનું પ્રથમ સંમેલન ક્યાં આયોજન કરવામાં આવ્યું? ઇમ્પોર્ટન્ટ મિત્રો ક્વેશ્ચન બની જાય કે ચાઇલ્ડહુડ ન્યુમોનિયા પર વિશ્વનું પ્રથમ સંમેલન ક્યાં આયોજન કયું છે? બાર્સેલોના, કે જે સ્પેનમાં આવેલું છે. તો મિત્રો, આની થીમ કઈ છે? ફાઇટ ફોર બ્રેથ. ન્યુમોનિયા છે, ફાઇટ ફોર બ્રેથ પરનું થીમનું એક સંમેલન યોજાયું છે. ભારતીય પેરાઓલિમ્પિક સમિતિના નવા પ્રમુખ તરીકે કોને પસંદ કરવામાં આવ્યો? તો છે દીપા મલિક, કે જેને 2017માં પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવેલો છે. દીપા મલિક કે જે કઈ ખેલ સાથે સંકળાયેલા છે? તો મિત્રો, યાદ રાખજો, દીપા મલિક છે એક ગોળા ફેંક. કઈ ગોળા ફેંક સાથે સંકળાયેલા છે? ઇમ્પોર્ટન્ટ બની જશે, ક્વેશ્ચનમાં પૂછાય, ઇનડાયરેક્ટલી પૂછાઈ શકે. આઈટીએફ થાઈલેન્ડ ખાતે રમાયેલી ટેસ્ટમાં ભારતની ખેલાડી સિંગલ્સ અને એમ બંને ટાઇટલ્સ જીતા છે. કોણે જીતા છે? એ છે અંકિતા રૈના, કે જે ટેનિસના ખેલાડી છે, અને અંકિતાએ ફ્રાન્સની કોલ પેક વેટને પણ હરાવી અને જીત મેળવી હતી. તો મિત્રો, આ હતા આપણે લેક્ચર જોઈએ. ઓકે મિત્રો, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું કરંટ અફેર કાલના લેક્ચરમાં મળશું. બાય બાય, ટેક કેર, સી યુ.